છત્રીસ મોડિયો સરળ ડિજિટલ એજ્યુકેશન ચેપ્ટર એક સંખ્યા પદ્ધતિ છત્રીસમો વિડીયો સ્વાધ્યાય પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર છ પ્રશ્નમાં શું કહે છે જેમાં પી અને ક્યુ નો એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય એવી દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા પી સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો અનુમાન લગાવી શકો છો કે ક્યુ ક્યુ એટલે છેદ કયા ગુણધર્મોનું પાલન કરવું જોઈએ ફરી આપણે પ્રશ્ન છેલ્લે જોઈએ પહેલાં એકવાર ગણતરી જોયા પછી ફરી જોઈએ કે એકના છેદમાં બે તો કે દશાંશ ક્યારે આવે તો કે એકના છેદમાં બે તો છેદમાં કમ્પલસરી બે અને પાંચના અવયવો હોવા જ જોઈએ ગ્રુપમાં જેટલી બેની ઘાત હોય એટલી જ પાંચની ઘાત હોવી જોઈએ તો કે એકના છેદમાં ને દશાંશ સ્વરૂપ એક ભાગ્યા બે એટલે તમને ખબર છે જીરો પોઈન્ટ પાંચ પણ જો અહીંયા બીજી કઈ રીતે આવે એકના છેદમાં બે છેદમાં જેટલી બેની એક ઘાત છે એમાં પાંચની એક ઘાતને પણ અંશ અને છેદ વડે ગુણવાના તો એક પંચા પાંચ અને બે પંચા દસ અને પાંચના છેદમાં દસ એટલે તમને ખબર છે ઝીરો પોઈન્ટ પાંચ બીજું લઈએ ઉદાહરણ સાતના છેદમાં પાંચ સાતના છેદમાં પાંચ તો કે છેદમાં પાંચ છે પણ છેદમાં તો ક્યુ ક્યુ એટલે કે છેદ અમે અહીંયા કહ્યું કે ક્યુ એ કયા ધૂન ગન ગુણધર્મનું પાલન કરવું જોઈએ શાંત દશાંશ અભિવ્યક્તિ માટે તો કે છેદમાં અવયવ કમ્પલસરી જેટલી બેની ઘાત હોય એટલા જ પાંચની ઘાતના અવયવ હોવા જોઈએ તો અહીંયા પાંચની એક ઘાત છે તો બેની ઘાત નથી તો બેની એક ઘાત વડે અંશ અને છેદ બંને ગુણએ સાત દુના ચૌદ અને પાંચ બે ના દસ ચૌદના છેદમાં દસ બરાબર એક પોઈન્ટ ચાર તમે સાત ભાગ્યા પાંચ કરશો તો એક પોઈન્ટ ચાર આવશે અથવા તો છેદમાં કયા ગુણધર્મનું તો કે બેની અને પાંચની ઘાત કેવી હોવી જોઈએ સમાન હવે જોઈએ આપણે ચારના છેદમાં વીસ તો ચારના છેદમાં વીસ એટલે ચારના ચાર રાખો અંશમાં વાંધો નહીં પણ છેદના અવિભાજ્ય અવયવ ઉપાડી દેવાના બે ગુણ્યા બે ગુણ્યા પાંચ હવે અહીંયા જુઓ બે બે વાર છે અને પાંચ એક જ વાર છે તો ક્યું માટે શાંત દશાંશ માટે કયો ગુણધર્મ જેટલી બેની ઘાત હોય એટલી જ પાંચની ઘાત હોવી જોઈએ જેટલી વાર બે હોય એટલી વાર પાંચ હોવા જોઈએ બે બે વાર છે તો પાંચ પણ કેટલી વાર હોવા જોઈએ બે વાર તો જો સંખ્યાને બે બે વાર છે પાંચ એક જ વાર છે તો બીજી વાર પાંચ પાંચ અંશ અને છે બંનેને ગુણવાના તો કે ચાર પંચાવીસ અને બે બે ચાર પંચા વીસ પંચા સો એટલે વીસના છેદમાં સો બરાબર જીરો પોઈન્ટ વીસ તમે ચાર ભાગ્યા વીસ કરશો તોય જીરો પોઈન્ટ વીસ આવશે એટલે જીરો પોઈન્ટ વીસ એટલે સાત દશાંશમાં આવશે હવે જોઈએ આપણે ત્રણ અઠમાંશ અઠમાંશ એટલે આઠના આપણે છેદના જ જોવાના બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે બે ત્રણ વાર છે ને પાંચ એક વાર નથી તો શાંત લાવવા માટે જેટલી વાર બે છે એટલી વાર પાંચ વડે એટલા પાંચ વડે ઉપર અને નીચે બંનેને છેદ અને અંશ બંનેને ગુણવાના તો કે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો કે ત્રણ ગુણ્યા પાંચું પાંચું પંચ પંચા એકસો પચીસ તો કે ત્રણ ગુણ્યા એકસો પચીસ અને છેદમાં ગ્રુપ બનાવીએ કે ભાઈ બે ગુણ્યા પાંચ દસ બે ગુણ્યા પાંચ દસ ને બે ગુણ્યા પાંચ દસ દસ ગુણ્યા દસ ગુણ્યા દસ ત્રણ વાર થાય એટલે હજાર થશે તો કે ત્રણ 125 એકસો પચીસ ત્રણસો પંચોતેર છેદમાં હજાર એટલે જીરો પોઈન્ટ ત્રણસો પાંત્રીસ તો અહીંયા કયા ગુણધર્મનું પાલન થવું જોઈએ હવે પ્રશ્ન ફરીવાર જોઈએ આપણે જો કોઈ એક સિવાયનો સામાન્ય અવયવ ન હોય અંશ અને છેદને એક સિવાયનો બીજો સામાન્ય અવયવ ન હોય દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તો એવા કોઈ ઉદાહરણ લો કે ભાઈ પી અને ક્યુ માટે અનુમાન કરો કે ક્યુ એ કયા ગુણધર્મોનું પાલન કરવું જોઈએ તો કે ક્યુના અવિભાજ્ય અવયવ ફક્ત બેના ઘાત અને પાંચના ઘાત અથવા બંનેના ઘાત સ્વરૂપે હોય તો શાંત દશાંત સ્વરૂપ આવી શકે નહીં તો આ તો તમારી જાણકારી માટે દસમામાં આવશે છેદમાં બે અને પાંચ સિવાયનો કોઈ અવયવ હોય માની લો કે છેદમાં અહીંયા ત્રણ છે છેદમાં કયો છે ત્રણ છે બે અને પાંચ સિવાયનો અવયવ હોય તો અનંત આવૃત સ્વરૂપ મળશે એ તમારે દસમામાં આવશે ચાલો તો સમજીએ અહીંયા સુધી આ દાખલો ગણી લેજો